જામનગરમાં બેડી રોડ પર સેન્ટાન સ્કૂલ નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં અફરાતફરી મચી ગઈ હતી. મોડી સાંજે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતને પગલે થોડીવાર માટે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી થઈ હતી. જામનગરમાં ધર્મલ તળાવ ગેટ નંબર 2 પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત કવનને ઉજાગર કરતું ચિત્ર પ્રદર્શન યોજાયું છે. આજે સત્તાધીશો દ્વારા તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક સેવા પખવાડાનું આયોજન એટલે કે 17 સપ્ટેમ્બરથી ચાલુ કરી અને 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સતત અલગ અલગ કાર્યક્રમો થકી લોકોની વચ્ચે રહી અને સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી જ્યારે ફૂંકાયેલી છે ત્યારે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા પૈકીનો આજનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ હતો નરેન્દ્રભાઈના જીવન કવન અને એના જીવનમાં મેળવેલી સિદ્ધિઓની એક પ્રદર્શનીનું આયોજન તળાવની પાળ ગેટ નંબર 2 સામે કરવામાં આવ્યું. આ પ્રદર્શન 2 દિવસ સુધી જામનગરની જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને નરેન્દ્રભાઈના જીવન ઉપર જે કોઈને કંઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આ પ્રદર્શનના માધ્યમથી એ લોકો મેળવી શકે. આ ઉપરાંત સેવા પખવાડાના માધ્યમથી 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, વિકલાંગ બાળકોનો સન્માનનો કે કાર્યક્રમ હોય કે આ ઉપરાંત અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ પૂરજોશથી ચાલે છે તો આ દરેક કાર્યક્રમોમાં સદસ્યતા અભિયાન પણ અમે કરવાના છીએ. સ્વચ્છતાના અલગ અલગ વોર્ડના કાર્યક્રમો થવાના છે, આ ઉપરાંત વૃક્ષારોપણના કાર્યક્રમો થવાના છે. આજે આ પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે અહીં આ કાર્યક્રમના ઇન્ચાર્જ એવા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, પ્રથમ નાગરિક મેયર શ્રી વિનોદભાઈ ચિનસુરિયા, કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સૌ કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને તમામ સ્તરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલ સાંજે 6 વાગ્યા સુધી આ પ્રદર્શન પૂરું રહેશે. જામનગરની જનતાને વધુમાં વધુ આ પ્રદર્શની જોવાનો લાભ લેવા માટે હું અનુરોધ કરું. તાજેતરમાં ભાજપના નેતા દ્વારા કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ધમકીજનક નિવેદન કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આજે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા રેલી યોજી SP ને આવેદન પાઠવાયું હતું. રાહુલ ગાંધીને જાહેરમાં મીડિયા વચ્ચે મારી નાખવાની ધમકીઓ આપે છે, એના ઉદિત દેશભરમાં અને જામનગર કોંગ્રેસ શેઠ જિલ્લા કોંગ્રેસ હતી. આજે SP સાહેબ સાથે વાત થઈ હતી પણ કલેક્ટર સાહેબ જામનગરમાં જિલ્લા પોલીસ તથા હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા આજે જીજી હોસ્પિટલના સહયોગથી પવનચક્કી પાસે આવેલ રેજુમા હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, શહેર DYSP જયવીરસિંહ ઝાલા, CTA ડિવિઝન PA NA ચાવડા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં કુલ 205 બોટલ રક્ત એકત્ર થયું હતું. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે 2 દિવસ પહેલાં વિડીયો મૂકી અને GEBને આપણે એક અલ્ટિમેટમ આપ્યું હતું અને ટેલિફોનિક પણ વાતચીત થઈ, રૂબરૂ પણ ચર્ચા થઈ, પણ એનો કોઈ સારો અભિપ્રાય નથી મળ્યો. સોય કઈ એવી કામગીરીમાં કોઈ ફેરફાર નથી થયો. તો હવે મને એવું લાગે છે કે આપણી એક ગઢડાઓની જૂની કહેવત છે કે સીધી આંગળીયાથી ઘી ના નીકળે તો ટેડી કરવી પડે એમ. હવે જો આ પ્રશ્નનું સોલ્યુશન લાવવું હોય તો દરેક ગામડે ગામડેથી, જેમ મેં એ વિડીયોની અંદર પણ કીધું હતું ને, આજે હું આપ સૌને રજૂઆત કરું છું, વિનંતી કરું છું કે ભાઈ જો તમે સાથ અને સહકાર આપશો તો અમે તમારું આ કાર્ય છે, તમારી જે માગણી છે એને 100 એ 100% પાર પાડી શકશું. 21 તારીખ શનિવાર અને સવારે 10 વાગે 4 રસ્તા GEB સ્ટેશને ખંભાળિયા તાલુકાનો એક પણ ગામનો ખેડૂત ગામડેથી બાકી ન રહેવો જોઈએ. આ હકની લડાઈ લડવા માટે અમે તમારી સાથે ઊભા છીએ અને અમે ત્યાં સુધી ત્યાં બેસશું જ્યાં સુધી તમારા પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ નહીં આવે, તમારી માગણી છે એ સંતોષવામાં નહીં આવે અને જ્યાં સુધી GEBનું ગામડાની અંદર ખેડૂતને પૂરતા પ્રમાણમાં લાઇટની સોલ્યુશન નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે GEB સ્ટેશનની અંદર અમે બેસવાના છીએ. તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય પણ હાજર રહેશે. તો દરેક ગામડેથી સરપંચો અને આગેવાનો અને દરેક ખેડૂત મિત્ર, જો આજ આપના હક માટે કંઈક ને કંઈક લડવું હોય તો થોડુંક અમે પણ તમારી પાસે એક યોગદાન માગીએ છીએ, અમે પણ તમારો સાથ અને સહકાર માગીએ છીએ. તો આપ સૌને વિનંતી કે ભાઈ આપણે સોશિયલ મીડિયા માધ્યમથી પણ સજીવ જગ્યાએ જાહેરાત કરી અને મીડિયાના મિત્રો પણ હાજર રહેવાના છે. તો આપ સૌને વિનંતી કે ભાઈ શનિવાર
21 તારીખ અને સવારે 10 વાગે બહોળી સંખ્યામાં ખેડૂતની તાકાત છે એ ખેડૂતનો દીકરો બતાવી શકવો જોઈએ કે જે જાત કમાણી કરીને ખાય, સિંહની જાત જેવો ખેડૂતનો દીકરો એ કંઈ માઈક આંગલો ન હોય એવી એક આપ સૌને રજૂઆત સાથે વિનંતી કરું છું કે માઈક આંગલાપણું તમારે આની અંદર ન દેખાડતા અને એક કાળ સાથે સાથ અને સહકારથી ટેકાથી તમે કહશો પધારો અને આપણે આ એક આપણી માગણી છે, આપણો હક છે, એ આપણે છો લઈ એવી આપ સૌને વિનંતી. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.